પ્રેઝ લોર્ડ. આજે આપણે વચનમાં જઈએ એ પહેલા એક ઉત્તમ ગીતમાં જઈશું. જે ગીતના શબ્દ છે, ઈમાન મે દોર પૂરા હોને સે સ્વર્ગીય રાજ્ય મે ઇનામ પાને કો. કેમ કે આજે આપણે જે વચન જોવાના છે તે દેવના રાજ્યનો વાસો પામવા માટેનું વચન જોવાના છે. માટે આવો પ્રથમ આ અદ્ભુત ગીતમાં જઈશું. આમેન. પ્રેઝ લોર્ડ. Praise the Lord. After we successfully finish the race, I mean the race of faith, with patience and endurance, we will soon be receiving a glorious kingdom with rewards, honor and ranks. Amen. We'll sing this glorious Hindi song. ईमान में दौड़ पूरा होने से प्रेरित हो.
પ્રેઇઝ ધ લોર્ડ, પ્રભુની સ્તુતિ થાઓ. આજે આપણે ફરીથી એ જ દ્રષ્ટાંતમાં જવાના છીએ, જે દ્રષ્ટાંત ગઈ વખતે માર્કની સુવાર્તા ચોથો અધ્યાય 26-29 કલમની અંદર જોયું હતું. હવે આ દ્રષ્ટાંતને આજે એવી રીતે જોવાના છે કે તેને ઊંડાણથી જોવાના છે. ઊંડાણથી એટલે પુખ્ત વયના વિશ્વાસીઓ તરીકે આ વચનને આજે આપણે જોવાના છે. જ્યારે પુખ્ત વયના વિશ્વાસીઓ માટે દેવનું વચન જોઈ રહ્યા છે, ત્યારે આ વચન લાવવા પહેલા મેં અને મારા હસબન્ડે પ્રયત્ન કર્યો કે બધાને સમજી શકાય એવા લેવલથી આપણે દેવનું વચન લાવીએ. કેમ કે વચનની અંદર જે દ્રષ્ટાંત આજે આપણે જોવાના છે, એ દ્રષ્ટાંતનો મુખ્ય હેતુ જ એ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુખ્યમાં મુખ્ય એ જ હેતુથી આ દ્રષ્ટાંત આપે છે કે જ્યાં સુધી પાક એટલે કે કણસલા પૂરેપૂરા પરિપક્વ ન થાય ત્યાં સુધી તેઓ દેવના રાજ્યમાં કે ભંડારમાં ભરવામાં આવતા નથી. એટલે કે જે દ્રષ્ટાંતને આપણે જોવાના છે એનો મુખ્ય હેતુ જ એ છે કે આપણું વિશ્વાસી જીવન જ્યાં સુધી પુખ્ત થતું નથી ત્યાં સુધી આપણે દેવના રાજ્ય વિશે અધૂરા છે. તેથી જ કરીને હેબ્રીઓનો પત્ર તેનો 5 અધ્યાય અને 12 કલમથી પૌલ આ પ્રમાણે કહે છે, કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવાની જરૂર હતી, પણ હમણાં તો વચનના મૂળત્વ સાચે એ સમજાવવાની મને જરૂર જણાય છે, કેમ કે તમે સાંભળવામાં નબળા થયા છો અને જેને ભારે ખોરાક નહીં
પણ દૂધની જરૂર હોય એવા દૂધથી મેં તમને પોસ્યા છે. પણ હિબ્રિયોનો પત્ર તેનો 5મો અધ્યાય અને 13મી કલમથી આવી રીતે પાઉલ પુખ્તતાના વચન માટે લખી રહ્યો છે. તે કહે છે કેમ કે જે કોઈ દૂધ પીએ છે તે ન્યાયપણા સંબંધી બિન અનુભવી છે, કેમ કે તે બાળક જ છે. પણ જેઓ પુખ્ત ઉંમરના છે, એટલે જેઓની ઇન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સારું ભારે ખોરાક છે. ભારે ખોરાક એવા લોકો માટે છે કે જેઓ પુખ્ત વયના વિશ્વાસીઓ માટે છે. તેથી જ કરીને જો પુખ્ત વયના ખોરાક માટે આપણે જોઈએ, પુખ્ત વયના લેવલ વિશે જો આપણે જોઈએ, તો યોહાનની સુવાર્તા તેના 16મા અધ્યાયમાં જે વચનો હું તમને કહી રહ્યો છું અને હજુ મારે તમને ઘણું કહેવાનું છે, પરંતુ તમે હમણાં ખમી શકતા નથી, મતલબ તમે સમજી શકતા નથી, પણ મારો પવિત્ર આત્મા તમારા ઉપર આવશે અને તમને એવા લેવલ ઉપર, પુખ્તતાના લેવલ ઉપર લઈ જશે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે હમણાં તમે મને જોશો, પછી તમે મને નહીં જોવો વગેરે. જ્યારે પ્રભુ ઈસુ કહી રહ્યો હતો, તેઓ એવું સમજ્યા કે શું તે આપઘાત કરશે કે આપણે તેને નહીં જોઈએ, કેમ કે તેઓનું સમજ શક્તિનું લેવલ ખૂબ નાનું હતું, તેઓ બાળક જેવા હતા. પણ એવું લખવામાં આવ્યું છે કે જ્યારે પવિત્ર આત્મા તેઓની ઉપર આવ્યો, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કહેલી સર્વ વાતો તેઓ સમજી શક્યા. પુખ્તતાના વચન માટે દેવનું વચન જે આજે આપણે જોવાના છે, એનો મુખ્યમાં મુખ્ય હેતુ જ એ છે કે પુખ્ત વયના લોકો દેવના રાજ્યનો વારસો પામી શકશે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે હમણાં તમે સમજી શકતા નથી, પછી તમે સમજશો. એનું એક દ્રષ્ટાંત આપણે જોઈએ. ઇબ્રાહીમ જ્યારે ઈસાકને બલિદાન આપવા માટે જઈ રહ્યો હતો, અને જ્યારે તે જઈ રહ્યો હતો, તો ઇબ્રાહીમ એવા વિશ્વાસના પુખ્ત લેવલ ઉપર હતો કે જે લેવલ ઉપર તે પુનરુત્થાનનો સિદ્ધાંત સમજી શકતો હતો. પરંતુ એ સમયમાં આપણે જોઈએ તો ઇબ્રાહીમે સારાહને પણ ન કીધું અને તેના ચાકરોને પણ ન કીધું અને ઇબ્રાહીમે ઈસાકને પણ નહીં કીધું. શા માટે? જો કદાચ તમે વિચાર કરીને જુઓ, ઇબ્રાહીમે કદાચ કીધું હોત કે હું હવે જાઉં છું અને હું ઈસાકનું બલિદાન આપવા માટે જાઉં છું, તો શું સારા, ચાકર કે ઈસાક કોઈ ઇબ્રાહીમનું મનમાં આવેલું દેવનું પ્રકટીકરણ સમજી શકત? ના, તેઓ ના સમજી શકત. એ જ સિદ્ધાંત પ્રમાણે દેવનું વચન એવું અદ્ભુત છે કે આપણા વિશ્વાસના લેવલ ઉપર પવિત્ર આત્મા દેવનું વચન સમજાવે છે. આવો સૌથી પહેલા પ્રભુનું વચન વાંચીશું. માર્કની સુવાર્તા તેનો 4થો અધ્યાય અને 26-29મી કલમ. ત્યાં આવું લખવામાં આવ્યું છે, તેણે કીધું, દેવનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ ભોંયમાં બી નાખે, રાત અને દહાડો ઊંઘી જાય અને જાગે તો પણ તે વધે છે. પણ તે સી રીતે તે જાણતો નથી. ભોંય તો પોતાની મેળે ફળ આપે છે, પહેલા અંકુર, પછી કણસલું, પછી કણસલામાં પૂરા દાણા, અને દાણા પાક્યા પછી તે તરત દાતરડું લગાડે છે, કેમ કે કાપણીનો વખત આવ્યો છે. હવે જો આપણે આ દ્રષ્ટાંતને જોઈએ, સૌ પ્રથમ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દ્રષ્ટાંત ઇસ્રાયેલી લોકોને કહી રહ્યો છે. કેમ કે વચન એમ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે હું ઈસરાયેલના
ખોવાયેલાઓ સિવાય કોઈના માટે આવ્યો નથી એમ કહેતા સૌથી પહેલા આ વચનને સમજવા માટે જો આપણે એ સમયને જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇસરાયલ લોકોને આ વચન કહી રહ્યો હતો. એવા ઇસરાયલ લોકોને વચન કહી રહ્યો હતો કે જેઓ નિયમશાસ્ત્રને જાણતા હતા, દેવનું ન્યાય પણ શું છે તે તેઓ સમજતા હતા, દેવને શું ગમે છે, દેવને કેવી રીતે ભજવું જોઈએ વગેરે નિયમશાસ્ત્રમાં આપેલી આજ્ઞાઓ દ્વારા તેઓ જાણતા હતા. પણ અહીંયા ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત 29મી કલમમાં જે કહે છે તે ખૂબ અદ્ભુત બાબત છે. જે એક શબ્દ લખવામાં આવે છે, પણ દાણા પાક્યા પછી, પણ દાણા પાક્યા પછી, એ શબ્દ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના માટે કહે છે કે હવે એ પોતે ન્યાયપણાને સંપૂર્ણ કરવા માટે પોતે આ પૃથ્વી ઉપર આવ્યો છે. એ સમયને બતાડીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમયના ઇસરાયલીઓને કહી રહ્યો છે કે પણ દાણા પાક્યા પછી, એટલે કે જો તમારું ન્યાયપણું પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પરિપક્વ નહીં થાય તો તમે દેવના રાજ્યના વારસાને માટે અધૂરા છો. દેવના રાજ્યના વારસા માટે તમે ફક્ત બાળક જ છો એવી રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દ્રષ્ટાંત આપતા એવું કહી રહ્યો છે ઇસરાયલ લોકોને, પણ જ્યારે દાણા પાકે છે ત્યારે, દાણા પાકવું એ શબ્દ પુખ્તતાના ઉપદેશ માટે, પુખ્તતાના લેવલ ઉપર પહોંચેલા વિશ્વાસીઓ માટે કહી રહ્યો છે. કે હમણાં આપણે વાંચ્યું, પાઉલ કહે છે કે તમે હજુ નાના બાળક જેવા છો અને તમે હજુ આત્માની અંદર એ લેવલ ઉપર પહોંચ્યા નથી કે જે વચનો હું પુખ્ત વિશ્વાસીઓને કહી શકું એ લેવલ ઉપર નહીં પહોંચવાના કારણે જે મૂળત્વ છે, વિશ્વાસનું જે મૂળત્વ લેવલ છે એ જ લેવલથી હું તમારી સાથે વાત કરી રહ્યો છું. કેમ કે ભારે ખોરાક જો હું તમને કહું તો તમે તેને પચાવી શકતા નથી. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે પણ એવું જ થયું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે મારું માંસ ખરેખરું ખાવાનું છે, મારું રક્ત ખરેખરું પીવાનું છે, ત્યારે તે વખતના ઇસરાયલીઓએ કીધું, શું આ માણસનું રક્ત અથવા માંસ આપણે ખાઈ શકીએ? એમ કરીને એવો શબ્દ લખવામાં આવ્યો છે કે ત્યાર પછી કેટલાયક લોકો તેની પાછળ ચાલ્યા નહીં. કેમ કે એ બાબતો આપણા વિશ્વાસી જીવનમાં એટલી મોટી ચેતવણીના અર્થે છે કે જ્યાં સુધી આપણે બાઇબલને બરાબર જેવી રીતે લખવામાં આવ્યું છે, જેવી રીતે દેવના ન્યાયપણાનો રસ્તો છે, જેવી રીતે ન્યાયપણો તેની અંદર સમાયેલું છે એ સમજી શકતા નથી ત્યાં સુધી આપણે કદી પણ દેવના રાજ્ય વિશે પુખ્ત બની શકતા નથી. કેમ કે હિબ્રીઓના પત્ર 5મા અધ્યાયમાં હમણાં આપણે વાંચ્યું કે જે કોઈ દેવનું ન્યાયપણો બરાબર પુખ્ત અવસ્થાના લેવલ ઉપર સમજતું નથી તે હજુ બાળક જ છે અને ન્યાયપણા સંબંધી બિન અનુભવી છે. હવે ન્યાયપણા સંબંધી બિન અનુભવી એનો મતલબ શું થાય છે? જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે તેઓ ન્યાયપણા સંબંધી પુખ્ત થયેલા ન હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને ઉપદેશ આપતો હતો અને તેઓ એ બાબતોને હજુ સમજી રહ્યા હતા. એ સમયની અંદર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વધસ્ત ઉપર ચડાવવામાં આવ્યો ત્યારે બધા શિષ્ય સુદ્ધા પ્રભુ ઈસુને છોડીને ચાલ્યા ગયા. કેમ કે હજુ તેઓ ન્યાયપણા સંબંધી બિન અનુભવી હતા. પણ જ્યારે પવિત્ર આત્મા તેઓના ઉપર આવ્યો ત્યારે હવે જે પ્રભુના શિષ્યો
प्रभु ने छोड़ी ने वधस्तंभ नी वेड़ाए जता रहा था एज शिष्यों कह्यो के अमे एटला योग्य नथी के अमारा प्रभु नी साथे प्रभु नी जेम वधस्तंभ पर जड़ाइए एम करीने प्रभु ना बधा शिष्यों प्रभु नी खातर शहीद थई गया। तेओ मानो एक पण शिष्य जे शिष्य विषय यहूदा विषय लखवामां आव्युं हतुं ए सिवाय कोई पण प्रभुनो शिष्य प्रभुने छोड़ीने त्यार पछी जतो न रह्यो। केम के तेओ न्यायपणा संबंधी पुख्त बन्या। पवित्र आत्माए तेओने जणाव्युं के न्यायपणो शुं छे। केम के थिस्सलुनीकियामां तमे वांचो के जे सतावणी तमारा उपर कराय छे ते सतावणी तो न्यायपणा संबंधीनो इंसाफ छे एवी रीते वचननी अंदर लखवामां आव्युं छे। तो ए बधा वचनो तेओ सारी रीते समझी सक्या केम के तेओ आत्मामां पुख्त वयना थया हता। हवे जे दृष्टांत अहींया लखवामां आव्युं छे ए दृष्टांत सौ प्रथम आपणे जाणी लेवुं जोईए के प्रभु ईसु ख्रिस्त आ दृष्टांत फक्त एटला माटे कहे छे के तमे पुख्त थशो तो तमे देवना राज्यनो वारसो पामी शकशो। केम के इस्राएलीओ देवनो न्यायपणो नियम शास्त्र द्वारा जाणता हता पण वचनमां लखवामां आव्युं छे के नियम शास्त्र तो फक्त बाल्य शिक्षण हतो ए फक्त बाल्य अवस्थानो समय हतो परंतु पुख्तानो समय प्रभु ईसु ख्रिस्त द्वारा आव्यो एवी रीते वचनमां लखवामां आव्युं छे। हवे जे दृष्टांत अहींया लखवामां आव्युं छे ए ज दृष्टांतना रेफरन्स माटे एनी एज भाषा समझवा माटे सौथी पहला आपणे याकूबनी अंदर आवीशुं। याकूब तेनो पांचमो अध्याय अने एनी सातमी कलम त्यां आवुं लखवामां छे। माटे भाईओ प्रभुना आवता सुधी तमे धीरज राखो। जुओ खेडूत खेतरमां थनार मूल्यवान फळनी वाट जुए छे अने पहेलो तथा छेल्लो वरसाद न थाय त्यां सुधी धीरज राखे छे। तमे पण धीरज राखो, तमारा मन दृढ़ राखो केम के प्रभुनुं आगमन नजदीक छे। जे दृष्टांत अहीं लखवामां आव्युं छे एज दृष्टांतना अनुसंधानमां एज दृष्टांतना रेफरन्समां याकूब तेनी मंडळीने समजावी रह्यो छे के जेम खेडूत पोताना ખેતરની અંદર બી વાવ્યા પછી ધીરજથી તેની વાટ જુએ છે એમ જ તમે પણ તમારા ધીરજમાં પરિપક્વ થાઓ, તમારા મનોને દ્રઢ રાખો। જો આપણે વચનને જોઈએ, જે વચન આપણા હાથની અંદર આપવામાં આવ્યું છે એ વચનને જો આપણે જોઈએ તો વચન કેવી રીતે લખવામાં આવ્યું છે, બીજો તિમોથી ત્રીજો અધ્યાય સોળમી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે દરેક વચન ઈશ્વર પ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારો, પ્રકટીકરણ આપે છે એવી રીતે લખવામાં આવ્યું છે। પહેલો કોરિન્થી દસમા અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે કે જેમ ઇસરાયલ લોકોએ પાપ કર્યું, દેવની વિરુદ્ધ કચકચ કરી, સર્પોથી મૃત્યુ પામ્યા, તેઓ વ્યભિચાર કર્યો વગેરે વગેરે સમજાવતા પાઉલ એમ કહે છે એ બધી વાતો એટલા માટે લખવામાં આવી છે કે જેમ તેઓએ દેવની વિરુદ્ધ અપરાધ કર્યો અને અરણ્યની અંદર મૃત્યુ પામ્યા તેમ આપણે દેવની વિરુદ્ધ અપરાધ ન કરીએ માટે એ સર્વ વાતો ચેતવણીના અર્થે લખવામાં આવી છે। અને હમણાં આપણે યાકોબ તેનો પાંચમો અધ્યાય અને ઓગણીસમી કલમમાં વાંચ્યું કે મારા ભાઈઓ દુઃખ સહન કરવામાં તથા ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેનો દાખલો લો। એમ કહેતા યાકોબની અંદર દેવના વચનની અંદરથી દાખલો લેવા માટે પણ દેવનું વચન લખવામાં આવ્યું છે। અને રૂમીઓનો પત્ર તેનો ત્રીજો અધ્યાય અને એકવીસમી કલમમાં પાઉલ એમ કહે છે જે નિયમશાસ્ત્રનો ન્યાયપણો છે, જે નિયમશાસ્ત્રથી તમે ચાલો છો
એ આખા નિયમ શાસ્ત્રને પાઉલ એવું કહે છે કે જે સુવાર્તા અમે તમને પ્રગટ કરીએ છીએ, જે ન્યાયપણું અમે તમને પ્રગટ કરીએ છીએ, એ ન્યાયપણાનો આધાર નિયમ શાસ્ત્ર ઉપર નથી, પણ નિયમ શાસ્ત્ર તેની ખાતરી આપે છે. નિયમ શાસ્ત્ર એ ન્યાયપણાની સાક્ષી પૂરે છે. તો બીજા અર્થમાં હવે જે વચન આપણા હાથમાં છે તે પ્રથમ તો બૌદ્ધ નિષેધ સુધારો પ્રકટીકરણ ચેતવણી ખાતરી સાક્ષી અને પ્રબોધ છે. બી કેવી રીતે આપણે જાણી શકીએ? સૌ પ્રથમમાં પ્રથમ તો આ દેવના વચનમાંથી આપણે બી કેવી રીતે ઘડી શકીએ? કેમ કે જો બીને રોપવામાં આવે તો બી અંકુર થાય, અંકુરમાંથી કણસલું થાય. તો સૌ પ્રથમ વચનમાં બી કયા ગાડી છે, અથવા તો વચનમાં દેવનું બી ક્યાં ગાડી છે, એને કેવી રીતે આપણે સમજી શકીશું? સૌથી પહેલા ગલાતી તેનો ચોથા અધ્યાયમાં આપણે આવીશું એનું દ્રષ્ટાંત સમજવા માટે. ગલાતી તેનો ચોથો અધ્યાય અને 28મી કલમથી વાંચીશું. હવે ભાઈઓ, આપણે ઈસાકની પેઠે વચનના છોકરા છીએ, પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો તેમ હમણાં પણ છે. પણ પવિત્ર લેખ શું કહે છે? દાસીને તથા તેના પુત્રને કાઢી મૂક, કેમ કે દાસીના પુત્રને પરણેતરના પુત્ર સાથે વારસો મળશે નહીં. હવે અહીંયા પાઉલ જે વાત લખવામાં આવી છે તે ઇબ્રાહીમના જીવનમાંથી લઈને સમજાવી રહ્યો છે કે ઇબ્રાહીમને બે સ્ત્રીઓ હતી, સારાને છોકરાના હતા, દેવે સારાને વચન આપ્યું હતું અને વચનના માટે તેને રાહ જોવાની હતી, પરંતુ વચનનો પુત્ર આવે પહેલાં હગાર આવી અને હગાર દ્વારા એક છોકરો થયો, વગેરે વગેરે આખી બીના વચનની અંદર લખવામાં આવી છે. પરંતુ તે આખી બીનામાંથી કયું વચન દેવના રાજ્યનું બી છે તે પવિત્ર આત્મા દ્વારા તેના લોકોને પ્રગટ કરવામાં આવ્યું. આખી બીનાની અંદર ઇબ્રાહીમે એક વખત ભૂલ કરી, તે મિસર દેશમાં ગયો. અભિમેલેખની આગળ તેણે એમ કીધું કે સારા મારી બહેન છે, એ બધી બીના જેવી હતી અને જેવા આપણા સ્વભાવના માણસો જેવા માણસોને દેવે બોલાવ્યા અને જે કંઈ બન્યું તેમાંનું કંઈ પણ વસ્તુ વચનમાંથી કાઢી નાખવામાં ન આવ્યું, પરંતુ આપણા જેવા માણસના સ્વભાવોવાળા લોકોએ કેવી રીતે દેવના રાજ્યને દેવને કેવી રીતે પ્રસન્ન કર્યો એ બધી બાબતો લખવામાં આવી અને તેઓના જીવનોને એક દ્રષ્ટાંત દ્વારા લઈને ક્યાં ગાડી દેવનું વચન એ બી છે એ સમજવો એ પવિત્ર આત્મા દ્વારા આપણું કામ છે કે દેવના વચનમાંથી અમે શું સમજી શકીએ, ક્યાં ગાડી દેવનું વચન બી રૂપ છે તે આપણા વિશ્વાસીઓની ફરજ છે. જો અહીંયા એક દાખલા તરીકે એક એક્ઝામ્પલ તરીકે પાઉલ એમ કહી રહ્યો છે કે જે કંઈ બીનાઓ બની ઇબ્રાહીમના જીવનમાં તેમાંથી સારા, જ્યારે સારાએ એવું કીધું કે મને સંતાન નથી પણ તું હાગાર લે, તે સમયે વચન ન હતું પરંતુ સારાની જે નબળાઈ હતી તે નબળાઈને વચનમાં લખવામાં આવી. પરંતુ જે સમયે સારાએ ઇબ્રાહીમને કીધું કે દાસી અને તેના દીકરાને તું કાઢી મૂક, કેમ કે દાસીના છોકરા સાથે મારા છોકરો વારસદાર થઈ શકશે નહીં, તો
જે દાસીના છોકરાને કાઢી મૂક એક શબ્દ જે અહીંયા લખવામાં આવ્યો છે તે આપણા આત્મિક જીવન માટે ખૂબ અગત્યનું શિક્ષણ છે કે જ્યાં સુધી તમે તમારું દૈહિક પણું જૂનું માણસ પણું દાસી પુત્ર એટલે કે તમે જગતના તત્વ સાથે જગતની સાથે તમે સમાધાનવાળું જીવન જીવતા હતા એ દાસત્વનું જીવન તમે દૂર કરી નાખો કેમ કે હવે તમારી અંદર નવા જન્મ તરીકે દેવનું વચન આવ્યું છે અને જે દેવનું વચન એ પવિત્ર બીજ એવું છે તે તમારામાં વધશે અને 100 ગણા અને 60 ગણા ફળ આપશે. અહીંયા ગાડી વચનનો કહેવાનો મતલબ શું છે કે ક્યાં ગાડી દેવનું વચન બી સમાન છે તો એ બી ક્યાં ગાડી વચનમાં સમાયેલું છે તેને શોધી કાઢીને પવિત્ર આત્મા દ્વારા આપણા હૃદયોની અંદર વાવવામાં આવે તે ઉગે 100 ગણો 60 ગણો ફળ આવે એવી દેવ બાપની મરજી છે. તો સૌ પ્રથમમાં પ્રથમ આપણે એવું દ્રષ્ટાંતને જોઈ રહ્યા છે કે આ વચનમાં જે દેવનું વચન આપણા હાથમાં છે તેની અંદર ચેતવણી લખાયેલી છે, દાખલો લેવા માટે લખાયેલું છે, તેની અંદર પ્રબોધ લખાયો છે, તેની અંદર સાક્ષી લખાયેલી છે. એ બધાનામાંથી કઈ જગ્યામાં દેવનું વચન આપણા માટે છે તેને શોધી કાઢવાનો પવિત્ર આત્મા દ્વારા આપણ વિશ્વાસીઓની ફરજ છે એવી રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે. ત્યાર પછી જો તમે ઇબ્રાહીમનો દ્રષ્ટાંતમાં દેવના રાજ્યના બી તરીકે બીજું એક એક્ઝામ્પલ જોવા માંગો તો વચનમાં એવું લખવામાં આવ્યું છે કે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તેને લેખે ન્યાયપણાને અર્થે ગણવામાં આવ્યો. તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયપણાને અર્થે ગણવામાં આવ્યો એટલે કે જે સમયે ઇબ્રાહીમે પોતાનો પુત્ર બલિદાન તરીકે આપ્યો જે વિશ્વાસ તેણે રાખ્યો એ વિશ્વાસ આપણા માટે ન્યાયપણાનો બી છે એવી રીતે વચનની અંદર લખવામાં આવ્યો. કેમ કે વિશ્વાસ એટલે શું, જ્યારે તમે વિશ્વાસ એટલે શું તેને જુઓ છો તો એનો એવો વિશ્વાસ હતો કે જે વિશ્વાસે દેવના ઉપરના વિશ્વાસે પોતાના પુત્રને પણ વહાલો ગણ્યો નહીં. આપણે પોતાને વિશ્વાસુ કહેવડાવીએ છીએ ખરા, પરંતુ અમુક એવા પાપો છે જેને આપણે બહુ પ્રેમ કરતા હોય છે એ ઇવન પાપોને પણ આપણે કાઢી શકતા નથી, એ પાપોનો પણ આપણે ધિક્કાર કરી શકતા નથી. જો આપણે પોતાને વિશ્વાસુ છે એવું સમજતા હોઈએ તો વચનમાં સાફ લખવામાં આવ્યું છે કે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસ લખવામાં આવ્યો કે જે વિશ્વાસ ઇબ્રાહીમે તેના પુત્રનું બલિદાન આપવાને ચાહ્યું. તો આજના વચનનો કહેવાનો મતલબ એ છે કે જે ખેતરની વાત વચનમાં લખવામાં આવી છે તો એ ખેતરમાં સૌ પ્રથમમાં પ્રથમ તો બી ક્યાં ગાડી છે તેને પવિત્ર આત્મા દ્વારા આપણે શોધી કાઢો. કેમ કે દેવે બીને નહીં પરંતુ દેવે ભૂમિને આશીર્વાદ આપ્યો છે. બી વિશે જો આપણે જોઈએ તો સ્પષ્ટ વચનમાં એવું લખવામાં આવ્યું છે બી તો દેવનું રાજ્યનું વચન છે. બી શબ્દ જ્યાં દેવનું બી એ બી એટલું સમર્થ છે, એટલું અદ્ભુત છે, એટલું પરાક્રમી છે કેમ કે તે દેવનું બી છે. બી હંમેશા જીવતું છે, બી હંમેશા પરાક્રમી છે એટલે કે દેવનું વચન હંમેશા પરાક્રમી છે અને જીવતું છે. તેથી યશાયામાં લખવામાં આવ્યું છે કે જે વચન મારા મુખમાંથી નીકળ્યું તે
સફળ થયા વગર મારી પાસે પાછું આવશે નહીં. એટલે કે જે વચન છે, જે બી છે, એ જીવતું છે. બી વિશે જો આપણે કહીએ તો બી દેવમાંથી આવેલું છે, વચન દેવમાંથી આવેલું છે. તે પોતાની જાતે પરાક્રમી છે, સમર્થ છે, અદ્ભુત છે. પરંતુ આ બી ઉગીને, એ બી ઉગીને આપણામાં આપણે વારસદાર બનીએ તેના માટે આખા દ્રષ્ટાંતની અંદર એક જ બાબત લખવામાં આવી છે, અને તે આવી છે માર્કની સુવાર્તા 4th અધ્યાય અને તેને 26 અને 27મી કલમ. અને તેણે કહ્યું, દેવનું રાજ્ય એવું છે જાણે કોઈ માણસ ભોંયમાં બી નાખે. બીનો કોઈ પણ પ્રોબ્લેમ અહીંયા નથી, અથવા તો બી માટે કોઈ જાતનો આશીર્વાદની જરૂર નથી, બી માટે કોઈ પ્રાર્થના અને ઉપવાસની જરૂર નથી, કેમ કે બી તેની પોતાની જાતે પરાક્રમી છે. હવે અહીંયા ખૂબ અગત્યની વાત એવી રીતે લખવામાં આવી છે કે જે માણસે સારી ભોંયની અંદર બી નાખ્યું અને બી નાખ્યા પછી તે ઊંઘે અથવા જાગે, પણ તેનાથી તેને કશો ફરક પડતો નથી, કારણ કે સારી ભોંયમાં વાવેલું જીવતું દેવનું વચન એની પોતે તેની અંદર વૃદ્ધિ પામે છે. એવો દેવના રાજ્યનો સિદ્ધાંત છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યો છે. કેમ કે ઉત્પત્તિ તેના પહેલા અધ્યાય 11 અને 12 કલમમાં આપણે આવીશું, ત્યાં દેવના રાજ્યના સ્પષ્ટ સિદ્ધાંત તરીકે લખવામાં આવ્યું છે કે પ્રથમથી દેવે ભૂમિને આશીર્વાદ આપ્યો છે. પરંતુ બી માટે જો આપણે કહીએ તો દેવે આજ્ઞા આપી કે તેઓ ઉગે, તેઓ ફળવંત થાય, તેઓ વધે, એવી રીતે બીની અવસ્થા વચનમાં લખવામાં આવી છે. પરંતુ જે આશીર્વાદની જરૂર હતી તે આશીર્વાદ કોને આપવામાં આવ્યો એને આપણે જોઈશું. દેવના રાજ્યનો ખાતરીનો સિદ્ધાંત શું છે તેને આપણે જોઈ રહ્યા છીએ. ઉત્પત્તિ તેનો પહેલો અધ્યાય અને 9મી કલમથી વાંચો, ત્યાં દેવે પ્રથમ ભૂમિ બનાવી. ભૂમિ બનાવ્યા પછી તેણે ભૂમિને આશીર્વાદ આપ્યો, અને આશીર્વાદ આપીને તેણે ભૂમિને કીધું, દેવે પૃથ્વીને કીધું, ભૂમિને કીધું કે તેના ઉપર બીજદાયક શાક, ફળ વૃક્ષ, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક, જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે, અને તેવું થયું. પછી 12મી કલમ, અને પોતપોતાની જાત પ્રમાણે ફળ વૃક્ષ જેના બીજ પોતાનામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યા, તેઓને પૃથ્વીએ ઉગાવ્યા. કેમ કે અહીંયા ગાડી જે પૃથ્વી હતી એ પૃથ્વી દેવે બનાવી, અને જ્યારે દેવે પૃથ્વીને બનાવી ત્યારે તે સારામાં સારી ભૂમિ હતી, અને તે સારામાં સારી ભૂમિ હોવાને કારણે બી નાખનાર દેવ પોતે હતો. કેમ કે વચનમાં એવું લખવામાં આવ્યું છે કે દેવનું રાજ્ય બી જેવું છે, બી વાવનાર જેવું છે. એ સિદ્ધાંત પ્રમાણે ન કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્રષ્ટાંતોની અંદર એ બાબતો લખી રહ્યો છે, પરંતુ તેનું દ્રષ્ટાંત ઉત્પત્તિથી લખવામાં આવ્યું છે કે દેવના રાજ્યનો કયો સિદ્ધાંત હતો કે જે સિદ્ધાંત દ્વારા તે સમયનું એદન બાગ ખૂબ જ આશીર્વાદિત અને સમૃદ્ધ હતું. અહીંયા આ દ્રષ્ટાંતમાં આપણે બે બાબતો ખૂબ જ ધ્યાનમાં રાખીએ, અને તે એ છે કે સારી ભૂમિ અને બી. જ્યારે સારી ભૂમિની અંદર બી નાખવામાં આવે છે ત્યારે વચન એમ કહે છે તે તેની પોતે, બી એની પોતે ઉગ્યા જ કરે છે. કેમ કે બીની અંદર
એ બધું જ સામર્થ્ય છે, એ બીની અંદર સઘળું પરાક્રમ છે. બીની અંદર જે દેવ પોતે છે એ દેવત્વ એ દેવના બીની અંદર દેવના વચનમાં સમાયેલું છે એમ વચનમાં લખવામાં આવ્યું છે. તો દેવમાંથી નીકળી આવેલું દેવનું બી ફક્ત તેને સારી ભૂમિની જરૂર છે. અને તે જો સારી ભૂમિ હોય તો ફક્ત સારી ભૂમિના કારણે માણસો ઊંઘે અને જાગે પણ તે તેની પોતે વૃદ્ધિ પામ્યા કરે છે એવી રીતે વચનમાં લખવામાં આવ્યું છે. એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નવા જન્મને પણ એમ કહે છે, જેમ ગર્ભવતીના ઉદરમાં હાડકા વધે છે એમ તું જાણતો નથી, તેવી જ રીતના આવું નવું જન્મ પામેલું માણસ પણ છે કે તે તેની પોતે એ વૃદ્ધિ પામ્યા કરે છે. અને આ નવા જન્મનું જે મનુષ્યત્વ છે એ મનુષ્યત્વને માટે વચન એમ કહે છે તે તેની પોતે વૃદ્ધિ પામે છે. જો તે ઊંઘે અને જાગે, અહીંયા ઊંઘવું અને જાગવું તે આપણા માટે ખૂબ અગત્યનો શબ્દ છે. કેમ કે કેટલી બધી વાર આપણે આત્મિક જીવનની અંદર પ્રભુને મેળવવાની માટે આપણે ઉપવાસ કરીએ, પ્રાર્થના કરીએ, આવું કરીએ. કોઈ સેવક કહે કે ભાઈ તમે બધું તમારું જે દ્રવ્ય છે બધું દ્રવ્ય આપી દો, બધી જાતના જે વચન પ્રમાણે વચન વગરનું જે કંઈ સાંભળ્યા કરતા હોઈએ એ પ્રમાણે આપણે મહેનત કરતા હોઈએ છીએ. પરંતુ પ્રભુનું વચન એમ કહે છે કે તેવી રીતે દેવનું વચન ઉગતું કે વૃદ્ધિ પામતું નથી, પરંતુ દેવનું વચન જો તેની ભૂમિ સારામાં સારી હોય, અથવા એનો કહેવાનો મતલબ કે તેનું હૃદય સારામાં સારું હોય, તો ઓટોમેટિક એ બી જે દેવનું છે તે તેની અંદર વૃદ્ધિ પામતું જાય છે. ઊંઘતો અને જાગતું આ બે શબ્દ જે અહીંયા લખવામાં આવ્યા છે તે આપણા વિશ્વાસી જીવન માટે ખૂબ અગત્યના શબ્દો લખવામાં આવ્યા છે. કેમ કે તે આ પ્રમાણે કહે છે, અને રાત દહાડો ઊંઘે કે જાગે પણ તે બી વધે છે. ઊંઘવું અને જાગવું એનો કહેવાનો મતલબ એ છે કે આત્મિક જાગૃત અવસ્થા એ છે કે આત્મિક જાગૃત અવસ્થા પ્રાર્થના હોય, વચન હોય, સ્તુતિ હોય. જેવી રીતના પ્રભુના વચનો આપણે જાણીએ છીએ ને આત્મા આપણને જે રીતના દોરે છે તે જાગૃત અવસ્થા છે. પણ ઊંઘની અવસ્થા એવી છે કે તમે વિશ્રામની અંદર છો, એટલે કે તમે ટોટલ વિશ્રામમાં હોય તો પણ જે દેવનું વચન તમારામાં વાવવામાં આવ્યું તે ઊગી નીકળે છે એવું પ્રભુનો કહેવાનો મતલબ છે. ઊંઘવું અને જાગવું એમાં દેવ બાપનો એક સૌથી મોટો વિશ્રામ એ શબ્દમાં લખાયેલો છે. અને એ વિશ્રામ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે તમે આવતીકાલની સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની ચિંતા તે પોતે તે દિવસ તેના માટે કરશે એમ કહીને પ્રભુ કહે છે તમારી સર્વ ચિંતા મારા પર નાખો. તમારી સર્વ ચિંતા તેના ઉપર નાખો, પરંતુ વચન એમ કહે છે કે તમે ઊંઘો અને તમે જાગો, પણ જે વિષયોની જે બાબતોની તમે ચિંતા કરો છો એ તમને માંગ્યા વગર અથવા તો તમને પ્રભુ આપશે, અને જે આપણા માટે યોગ્ય છે તે પ્રભુ આપણે સારું કર્યા કરશે એવો એનો કહેવાનો મતલબ છે. કે જે દેવના રાજ્યનું બી અને વચન છે તે વચન પોતાનામાં એવું સમર્થ છે, પોતાનામાં એવું બળ છે, પોતાનામાં એવું તાકાત છે કે જો તેને ફક્ત સારી ભૂમિ મળે તો તે સારી ભૂમિ એ બીમાં રહેલું હરેક મહાનતાય પરાક્રમ અભિષેકપણો એ બી આપ્યા કરે છે. પણ માણસનું વિશ્વાસીનું ફરજ એ છે કે તેણે પોતાનું હૃદય દ્રઢ અને મજબૂત રાખવું. જે હમણાં યાકૂબની અંદર વાંચ્યું કે પ્રભુનો દિવસ આવતા સુધી તમે
તેનામાં દ્રઢ અને મજબૂત રહો. જે હૃદય લખવામાં આવ્યું છે એ હૃદય આપણામાં મજબૂત રહે એવી દેવ બાપની મરજી છે. ઉત્પત્તિ તેનો બીજો અધ્યાય અને નવમી કલમ ખૂબ અગત્યથી લખવામાં આવ્યું છે. અને યહોવા દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ જેના ફળ જોવામાં સુંદર અને ખાવામાં સારા છે તે ઉગા ભૂમિમાંથી દેવે ઉગાવ્યા. કેમ કે ભૂમિને દેવે આશીર્વાદ આપ્યો કે જે બી તારામાં નાખવામાં આવે તે તેની જાત પ્રમાણે તેનામાંથી નીકળી આવે. ભૂમિને દેવે આશીર્વાદ આપ્યો એ આપણા વિશ્વાસી જીવનની અંદર ઠસાવી દેવાનો શબ્દ છે. દેવે ભૂમિને આશીર્વાદ આપ્યો અને ભૂમિમાંથી દરેક જાતના વૃક્ષો તેમની જાત પ્રમાણે નીકળી આવ્યા. તેથી કરીને હવે આપણે જોઈશું કે આપણા હૃદયની દ્રઢતા વિશે વચનમાં શું લખવામાં આવ્યું છે. પહેલો થેસાલોનિકા તેનો ત્રીજો અધ્યાય અને તેરમી કલમમાં પાઉલા પ્રમાણે કહે છે, એ સારું જ્યારે આપણો પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતો સાથે આવશે ત્યારે દેવ આપણા બાપની હજુરમાં તે તમારા હૃદયોને પવિત્ર અને નિર્દોષ ઠરાવીને દ્રઢ કરે, તમારું હૃદય પવિત્ર રાખે અને દેવ તમારું હૃદય દ્રઢ રાખે. તમારું હૃદય તેના દિવસ સુધી દ્રઢ પવિત્ર અને નિર્દોષ રાખવામાં આવે એવો પવિત્ર આત્માનો સીધો સંદેશ તેના લોકો માટે છે. હૃદયને પવિત્ર રાખવામાં આવે, હૃદયને દ્રઢ રાખવામાં આવે, હૃદયને શુદ્ધ રાખવામાં આવે. કેમ કે એ દ્રઢતાથી, એ શુદ્ધતાથી, હૃદયની પવિત્રતાથી તેની પોતે જીવનનું વચન તેની પોતે તેની અંદર વૃદ્ધિ પામે છે અને ફળ આપે છે એવું વચનનો કહેવાનો મતલબ છે. કણસલાની અંદર દાણા અને કણસલાની અંદર ભરપૂર દાણા એ જે શબ્દ લખવામાં આવ્યો છે એ શબ્દ દાણા એટલે શું? જેમ ગઈ વખતે આપણે જોઈ ગયા હતા ફિલિપી તેનો પહેલો અધ્યાય અને અગિયારમી કલમમાં દેવની સ્તુતિ તથા મહિમા વધે માટે ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાના ફળોથી ભરપૂર થાઓ. આ કણસલામાં ભરપૂર દાણા એટલે કે ન્યાયપણાના ફળો તરીકે વચનની અંદર લખવામાં આવ્યું છે. ન્યાયપણાના ફળો એટલે શું? ન્યાયપણું એ આખું બીજી ભાષામાં જો સમજવા જઈએ સહેલી ભાષામાં તો આખું આપણું વિશ્વાસી જીવન અથવા આપણું આત્મિક જીવન અથવા આપણું ક્રિશ્ચિયન લાઈફ તેને ન્યાયપણું તરીકે વચનની અંદર લખવામાં આવ્યું છે. અને ન્યાયપણા માટે બીજો પિતર પહેલો અધ્યાય પાંચમી કલમ, એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને પોતાના વિશ્વાસની સાથે ચારિત્ર, ચારિત્રની સાથે જ્ઞાન, જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે ધીર, ધીરજની સાથે બંધુપ્રીતિ, બંધુપ્રીતિની સાથે પ્રેમ જોડી દો. કેમ કે જો એ સગડા તમારામાં હોય અને તેઓની વૃદ્ધિ થાય તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશે તમને નિષ્ફળ થવા દેશે નહીં. પણ જેનામાં આ વાનાઓ વૃદ્ધિ પામતા નથી તેઓના માટે નવમી કલમમાં કહે છે, પણ જેની પાસે વાના નથી તે આંધળો છે અને તેની દ્રષ્ટિ ટૂંકી છે, પોતાના આગલા પાપોથી શુદ્ધ થયો હતો તે ભૂલી ગયો છે. હવે પિત્તરની અંદર જે વચન આપણે વાંચ્યું તે એક્ઝેક્ટલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યો છે
કે પહેલા બી પછી અંકુર પછી કણસનું પછી ભરેલા દાણા પછી પાકેલા દાણા જે અવસ્થા ત્યાં ગાડી લખવામાં આવી છે એ જ અવસ્થાના અર્થમાં બીજો પિત્તરની અંદર એવું લખ્યું છે કે જે આગલા પાપોથી શુદ્ધ થયો હતો તે માણસ ભૂલી ગયો છે એ વિશ્વાસી માણસ ભૂલી ગયો છે અને એ વિશ્વાસી માણસની દ્રષ્ટિ ટૂંકી થઈ છે માટે તેનામાં વૃદ્ધિ નથી આ વૃદ્ધિ ન્યાયપણાની અંદર વૃદ્ધિ પામવી અને ન્યાયપણાની વૃદ્ધિનું જે કેરેક્ટર લખવામાં આવ્યું છે તે કેરેક્ટરને જો આપણે જોઈએ તો સૌ પ્રથમમાં પ્રથમ વિશ્વાસ અને વિશ્વાસની સાથે ચારિત્ર ચારિત્રની સાથે જ્ઞાન એવી રીતે એકબીજાની સાથે જોડવામાં આવ્યા છે પરંતુ ત્યાં પરિપક્વતાના અર્થની અંદર જો આપણે જોઈએ તો પરિપક્વ થયેલો દાણો અથવા તો પરિપક્વ થયેલું કણસલું એટલે શું કેટલા એક પરિપક્વ થયેલા જીવનોને આપણે જોઈશું વિશ્વાસ અને વિશ્વાસની સાથે સર્વ વાતો જોડવામાં આવે વિશ્વાસની સાથે ચારિત્ર જોડવામાં આવે વિશ્વાસની સાથે જ્ઞાન જોડવામાં આવે એ જાણે કે દ્રાક્ષનો એક ઝુંખો છે અને ઝુંખાની ઉપર હરેક પ્રકારની દ્રાક્ષો લાગેલી છે એના જેવું અહીંયા આપણે વિશ્વાસને જોઈ રહ્યા છે કે વિશ્વાસ અને વિશ્વાસની સાથે ચારિત્ર ચારિત્રની સાથે જ્ઞાન અને જ્ઞાનની સાથે બંધુ પ્રીતિ વગેરે વગેરે લખવામાં આવી છે હવે એનું દ્રષ્ટાંત પરિપક્વતાનું દ્રષ્ટાંત જો આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે યુસફને જોઈશું વિશ્વાસ ભૂલી નહીં જઈશું કેમ કે વિશ્વાસની સાથે ચારિત્ર વિશ્વાસની સાથે જ્ઞાન આખું જીવન વિશ્વાસની સાથે એવી રીતે વચનમાં લખવામાં આવ્યું છે સૌથી પહેલામાં પહેલું આપણું ન્યાયપણાનું સૌથી પહેલામાં પહેલું કેરેક્ટર વિશ્વાસ છે કેમ કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો અસંભવ છે અસંભવ હોવાના કારણે સૌથી પહેલો વિશ્વાસ છે અને વિશ્વાસની સાથે દરેક સદગુણો જોડાયેલા છે દ્રાક્ષના એક ઝુમખાની જેમ તેઓ જોડાયેલા છે સૌથી પહેલા આપણે યુસફનો દ્રષ્ટાંત જોઈએ યુસફ વિશે જોઈએ તો યુસફના જીવનની એક બીના લખવામાં આવી છે અને એ છે કે જ્યારે એ સ્ત્રીએ યુસફને સાથે વ્યભિચાર કરવાનું ચાહ્યું ત્યારે યુસફ કયા ન્યાયપણામાં પરિપક્વ થયો હતો તેને આપણે જોઈએ ઉત્પત્તિ તેનો 39મો અધ્યાય અને 9મી કલમ યુસફ આ પ્રમાણે આ સ્ત્રીને કહે છે આ ઘરમાં મારા કરતા બીજો કોઈ મોટો નથી અને તારા વિના બીજો કોઈ જ તેણે મારાથી પાછું રાખ્યું નથી કેમ કે તું તેની સ્ત્રી છે માટે આવું મોટું કુકર્મ કરીને હું દેવનો અપરાધી કેમ થાઓ હવે ન્યાયપણાનું જે કેરેક્ટર યુસફની અંદર હતું તે વિશ્વાસનો યોદ્ધો અને સુરવીર જરૂર હતો તેણે તેના વિશ્વાસમાં દેવનો એવા ભયનું ન્યાયપણું તેની અંદર હતું કે તે દેવની વિરુદ્ધ કઈ પણ અપરાધ કરતા પોતાના હૃદયને તે સાચવી રાખતો હતો કહેવાનો મતલબ કે જ્યારે યુસફ આ વ્યભિચારનું પરીક્ષણ તેની ઉપર આવ્યું ત્યારે એ જ ક્ષણમાં તેનું આત્મિક જીવન પરિપક્વ થયેલું નથી પરંતુ જે દિવસથી યુસફે દેવ પર વિશ્વાસ કર્યો ત્યારથી એ વિશ્વાસની સાથે એ ચારિત્ર એણે એવું દ્રઢ રાખ્યું હતું કે જ્યારે અચાનક આ સ્ત્રી પરીક્ષણ લઈને યુસફની પાસે વ્યભિચાર કરવા માટે આવી ત્યારે યુસફે પરિપક્વ અવસ્થામાં તેને કીધું કે હું મારા દેવનો અપરાધી કેમ થાઉં કેમ કે
આની અંદર ન્યાયપણાનું ફળ હતું. ન્યાયપણાનું બી પહેલા તેની અંદર વાવવામાં આવ્યું. ન્યાયપણાનું બી શું હતું? કે તેણે દેવની વિરુદ્ધ અપરાધ કરવો નહીં, પણ તેણે પોતાનું ચારિત્ર શુદ્ધ અને પવિત્ર રાખવું. અને ન્યાયપણાનું ફળ શું હતું અહીંયા ગાડી? કે જ્યારે વ્યભિચારનું પરીક્ષણ તેની ઉપર આવ્યું ત્યારે તેણે ટોટલ એ વ્યભિચારનો તિરસ્કાર કર્યો અને તેણે કીધું કે હું મારા દેવનો અપરાધી શા માટે થાઉં. હવે યાકૂબની અંદર આવીશું. યાકૂબ તેનો પાંચમો અધ્યાય, હવે દસમી કલમ વાંચીશું. મારા ભાઈઓ, દુઃખ સહન કરવામાં તથા ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેનો દાખલો લો. જુઓ, જેઓએ સહન કર્યું તેઓને ધન્ય છે એમ આપણે માનીએ છીએ અને અયુબની સહનશીલતા વિશે સાંભળ્યું છે અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જાણો છો કે પ્રભુ દયાળુ અને કરુણાળુ છે. યુફની અંદર તેના ન્યાયપણાનો એક કેરેક્ટર લખવામાં આવ્યું કે અયુબની સહનશીલતા વિશે જાણો છો. અયુબ પ્રથમથી જે દિવસથી તેણે દેવને ઓળખ્યો એ દિવસથી દેવનું બી ન્યાયપણું તેની અંદર વૃદ્ધિ અને વૃદ્ધિ પામતું હતું. અને એક દિવસ એવો આવ્યો કે તેના ન્યાયપણા ઉપર હુમલો કરવામાં આવ્યો, પણ જુઓ તેની અંદર રહેલું ન્યાયપણું એને થોડું પણ આમ કે તેમ ગયું નહીં. પણ આ પરિપક્વ થયેલા ન્યાયપણાનું દ્રષ્ટાંત આપણે જોઈ રહ્યા છીએ અને તે દ્રષ્ટાંતમાં અયુબની સહનશીલતા વિશે લખવામાં આવી છે. કેમ કે સહનશીલતા શબ્દ એ દેવના ન્યાયપણાનું એક કેરેક્ટર છે, દેવના ન્યાયપણાનો એક ગુણ છે, એવી રીતે વચનમાં લખવામાં આવી છે. અયુબને ખબર ન હતી કે ક્યારે એને સહનશીલતાની જરૂર પડશે. અયુબને ખબર ન હતી, પરંતુ અચાનક તેની ઉપર એવો વંટોળ આવી પડ્યો અને પછી લખવામાં આવ્યું છે કે જે સહનશીલતાનું બી તેની અંદર વૃદ્ધિ અને વૃદ્ધિ પામતું હતું અને એટલું બધું હવે મેચ્યોર અને પરિપક્વ થયેલું હતું કે ત્યાં ગાળી સહનશીલતા વડે તેણે શૈતાનના પરીક્ષણની ઉપર વિજય મેળવ્યો. તેથી કરીને અયુબ વિશે જો આપણે જોઈએ તો તેના ન્યાયપણામાં સહનશીલતા શબ્દ લખવામાં આવ્યો. ત્યાર પછી ઇબ્રાહિમ વિશે જોઈએ છે. ઇબ્રાહિમના વિશે જોઈએ તો ઇબ્રાહિમના વિશ્વાસને વચનની અંદર વખાણવામાં આવ્યો છે. કેમ કે એને વિશ્વાસનો આદિ પિતા કહેવામાં આવ્યો. એ વિશ્વાસમાં એટલો બધો મેચ્યોર થયો હતો, એ વિશ્વાસમાં એટલો બધો પરિપક્વ થયો હતો, એટલે સુધી કે એનો વિશ્વાસે તેના દીકરાને પુનરુત્થાનના નિયમ પ્રમાણે ફરીથી ઈસાકને તેણે જીવતો મેળવ્યો. પરંતુ ઇબ્રાહિમને ખબર ન હતી કે ક્યારે મારી પાસે આ બલિદાનને માગવામાં આવશે. પણ કહેવાનો મતલબ, આ સંતોના એક સંતોના જીવનોની અંદર આ ન્યાયપણાના ફળો કેવી રીતે પરિપક્વ થયા હતા એને આપણે જોઈ રહ્યા છીએ. દાઉદ વિશે જોઈએ તો દાઉદની અંદર સુરવીરતાનું બી એટલું બધું વૃદ્ધિ પામેલું હતું કે તેણે લખ્યું કે હું દેવની સહાયથી સર્વ યુદ્ધોમાં હું વિજય પામું છું, તે ગઢ અને કિલ્લાઓને હું કૂદી જાઉં છું. મારા શત્રુઓ જેઓ મારા કરતાં કેટલીક વાર બળવાન હોય તો પણ યહોવાના નામથી હું તેઓને કાપી નાખું છું. એમ કરીને જે દાઉદની અંદર સુરવીરતાનું ન્યાયપણાનું ફળ મેચ્યોર થયું હતું એવી રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે. એમ કહેતા એવા પ્રભુના જે સંતોનું લિસ્ટ વચનની અંદર આપણે વાંચીએ છીએ, દરેક સંતોની અંદર ન્યાયપણાના
ફળો કેવી રીતે પરિપક્વ થયા અને કયા સમયે તેઓએ કયા પ્રકારના ફળો આપ્યા એવી રીતે લખવામાં આવી છે. કેમ કે ઉત્પત્તિમાં દેવના રાજ્યનો સિદ્ધાંત આપણે જોયો કે જેના બી તેના પોતાનામાં છે તે તેઓ ઉગાવે અને જેવું બી હતું તેવું ફળ તેઓને લાગે એવી રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે. તેથી જ કરીને પ્રકટીકરણની અંદર જો આપણે જોઈએ તો પ્રકટીકરણમાં મંડળીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, કેટલાયકનું ધીરજનું વખાણ કર્યું, કેટલાયકનું સહનશીલતાનું વખાણ કર્યું, પણ કેટલીક મંડળીઓ વિશે એમ પણ લખ્યું કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. એટલે કે હવે જ્યારે આખું આત્મિક જીવન ન્યાયપણાના ફળોથી ભરપૂર થયું, પરંતુ ન્યાયપણાના ફળોની અંદર કોઈક એવા ફળની રૂકાવટ પણ હતી, જે રૂકાવટના લીધે આત્માએ મંડળીઓને કીધું કે તમે તમારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. કેમ કે જે દ્રષ્ટાંત હમણાં આપણે વાંચ્યું એ દ્રષ્ટાંત એવું અદ્ભુત રીતે લખાયેલું છે કે સૌ પ્રથમમાં પ્રથમ બી છે અને બી પછી તેની અંદર અંકુર છે, અંકુર પછી તેની અંદર કણસલું છે, કણસલું પછી દાણા છે અને દાણા પછી ભરાયેલા દાણા છે અને દાણા પાક્યા પછી. કેવું સિસ્ટેમેટિક આ દ્રષ્ટાંત વચનમાં લખવામાં આવી છે તે આપણા આત્મિક જીવન માટે ખૂબ અગત્યનું અને પાયાનું દ્રષ્ટાંત વચનની અંદર દેવના રાજ્ય વિશે લખવામાં આવ્યું છે. કેમ કે જ્યાં સુધી આપણું આત્મિક જીવન પરિપક્વ થતું નથી ત્યાં સુધી આપણે દેવના રાજ્યનો વારસો પામી શકતા નથી. એટલા માટે પરિપક્વતાની અવસ્થાને 30 નંબરની સાથે સરખાવવામાં આવી છે અને 33 નંબરના મેસેજની અંદર ગયા વર્ષના મેસેજમાં જો તમે પરિપક્વતાના નંબર 30ને જોશો તો ત્યાં ગાડી તમે જોઈ શકશો કે કેવી અદ્ભુત રીતના પરિપક્વતાને, આત્મિક પરિપક્વતાને લખવામાં આવી છે. કેમ કે યુસુફ જ્યારે 30 વર્ષનો હતો ત્યારે તે ફારુનની આગળ ઊભો રહ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 30 વર્ષનો હતો ત્યારે તેણે સેવાઓની શરૂઆત કરી. એટલે કે પરિપક્વ થયેલું વિશ્વાસી જીવન એટલા બધા ફળો આપે છે જેના વિશે લખવામાં છે, 100 ગણા 60 ગણા 1000 ગણા ફળો ઉત્પન્ન થાય છે અને એ ફળો ખાવાના કામમાં આવે છે એવી રીતે લખવામાં આવ્યું છે. એનો કહેવાનો મતલબ કે આત્મિક જીવન હંમેશા બીથી શરૂઆત થાય છે પણ જ્યારે તેના ફળો આવે છે એ ફળ તે આપણો વારસો છે એવી રીતે વચનની અંદર લખવાનું. પરિપક્વતા, જ્યાં સુધી આપણે પરિપક્વ થતા નથી ત્યાં સુધી આપણે દેવના રાજ્યના વારસાના ભાગીદાર બની શકતા નથી. તેથી કરીને આજના વચનનો કહેવાનો મુખ્યમાં મુખ્ય હેતુ એક જ છે કે બી દેવનું વચન છે અને દેવનું વચન હોવાના કારણે તે દેવમાંથી નીકળેલું છે અને દેવમાંથી નીકળેલું હોવાના કારણે તે અવિનાશી બી છે, દેવમાંથી નીકળેલું હોવાના કારણે તે જીવતું બી છે. જીવતું બી એટલે તેનામાં ફળ ઉત્પન્ન થવાનું તાકાત અને શક્તિ રહેલું છે. બી તેના પોતાના અસ્તિત્વથી સમર્થ છે, બળવાન છે, સર્વ સારા ગુણોથી ભરપૂર છે, પરંતુ ફક્ત એક જ બાબત આપણા માટે લખવામાં આવી છે અને તે એ છે કે સારું હૃદય. જો હૃદય સારું હોય અને દેવનું બી આપણી અંદર વાવવામાં આવે તો તે ઉગીને 100 ગણા 60 ગણા ફળ આપ્યા વગર રહેતું નથી. કેમ કે યશાયામાં પ્રભુનું વચન કહે છે કે જે વચન મેં મારા મુખમાંથી નીકળ્યું તે સફળ થયા વગર મારી પાસે પાછું આવતું નથી. કહેવાનો મતલબ કે જ્યારે આપણને દેવના વચનમાંથી દેવનું બી મળી જાય તો એ મળી ગયેલું બી આપણા હૃદયની અંદર વાવવામાં આવે
અને આપણું હૃદય સારું હોય તો તે નિશ્ચય ઉગી નીકળીને હજારો ગણા ફળ આપ્યા વગર રહેતું નથી. પ્રભુ આપણા ઉપર કૃપા કરે. માર્કની સુવાર્તા 4:26-29ના દ્રષ્ટાંત પ્રમાણે આપણું જીવન ખૂબ જ સારી ભૂમિકા જેવું પરિપક્વ થાય અને દેવના રાજ્યનો વારસો પામે. પ્રભુ તમને ખૂબ આશીષ આપે. પ્રેઇઝ ધ લોર્ડ. આમેન.